गुजराती माध्यम। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे आगळ यूनिट टू में ए शीप केन वॉक में अभ्यास कर्यो ए उपरथी अहींया राइट ए पेरेग्राफ ऑन ए कैमल और ए लायन तेना विषे थोड़ी 5-7 वाक्य आपणे लखवाना छे। हूँ तमने पीडीएफ मोकलीश पण अत्यारे हूँ तमने वाँची संभळावुं छुं, शांतिथी तमे समजजो। ध केन कैमल लीव्स इन ए डेजर्ट। इट इज कॉल्ड द शीप ऑफ ए डेजर्ट। द कैमल हैज थीक पेडेड फीट। फीट एटले पग। सो ध हॉट सन डज नॉट बर्न धेम। ध कैमल कैन लीव विधाउट वॉटर फॉर ए वीक। इट कैन ड्रिंक 200 बॉटल्स ऑफ वॉटर एट ए टाइम। इट स्टोर्स वॉटर इन इट्स स्टमक। ध कैमल स्टोर्स फूड इन इट्स हम्प। इट कैन लीव विदाउट फूड फॉर 2 वीक्स। द कैमल इट्स लीव्स एंड थ्रोनी बजेस इन द डेजर्ट। द थ्रोन्स डू नॉट प्रिक इट्स थीक टंग। तो विद्यार्थी मित्रों, हवे आपणे लायन विषे 4-5 वाक्य लखो एम पूछाय तो हूँ तमने समझावी दऊं। ध लायन लीव्स इन ए फॉरेस्ट, एटले जंगलमां रहे छे। इट इज कोल्ड द किंग ऑफ द फॉरेस्ट। द लायन हैज पेडेड फीट सो थ्रोन्स डू नॉट प्रिक धेम। इट कैन रन 80 किलोमीटर्स एन अवर इन द फॉरेस्ट। ध लायन नीड्स फूड एंड वॉटर एवरी डे। बराबर, तो अहीं आपणे समझ्या ध कैमल અને ધ લાયન વિશે એસે અથવા તો થોડાક ટૂંકમાં 5-6 વાક્ય લખો તો તમારે આ પ્રમાણે લખવાનું આવશે। તો વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ એફની અંદર યસ અને નોમાં આપણે જવાબ લખવાના છે। પહેલામાં પહેલાં છે આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો। પહેલું છે કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ સ્ટમક, તો શું આવે છે એનો જવાબ નોમાં આવશે। સેકન્ડ છે બીજું, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ, તો યસ। ત્રીજું છે આર ધેર થોની બઝીઝ ઇન ધ ડેઝર્ટ, તો કે યસ। ચોથું ફોર, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ એ ટાઈમ, તો નો। અને પાંચમું, ઇઝ ધ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ, શું એ રાજી થયો હતો? લાયન એટલે સિંહ કેમલ સાથે જવા રાજી હતો, તો એનો જવાબમાં શું આવશે? નો। એવી જ રીતે નીચે જી છે, જીની અંદર આન્સર ધ ક્વેશ્ચન છે ઇન 1 or 2 વર્ડ્સ, 1-2 શબ્દમાં જવાબ લખો। પહેલામાં પહેલું એમાં છે હુ કેન ઈટ એ લોટ ઓફ ફૂડ એટ એ ટાઈમ, કોણ એક સાથે બહુ બધું જમવાનું જમી શકે છે? તો મેં તમને પાઠ અથવા લેસન આગળ સમજાવ્યો એમાં કીધું હતું કેમલ છે એક સાથે ઘણું બધું ખાઈ શકે છે અથવા ખોરાક લઈ શકે છે। બીજું, વોટ કેન નોટ બર્ન ધ કેમલ્સ ફીટ, કોણ એને ઊંટના પગની પાણીને દઝાડતું નથી? તો હોટ સન। ત્રીજું, હુ કેન રન ફાસ્ટ ઇન એ ડેઝર્ટ, તો કેમલ। ડેઝર્ટ એટલે રણમાં કોણ ઝડપથી દોડી શકે છે? તો કેમલ એટલે ઊંટ। ચોથું વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ અથવા થોર્ન્સ અને હોટ સેન્ડ। પાંચમું, 5, વેર કેન ધ કેમલ સ્ટોર વોટર, શેમાં એનું ભેગું કરે છે પાણી? સ્ટમકમાં। આ થયું એક્સરસાઇઝ જી। હવે એક્ટિવિટી 6 આપણે આગળ સમજીશું। એક્ટિવિટી 6 છે એ 6ની અંદર શું કીધું છે? તો કે સ્ટડી। તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 6માં સ્ટડી ધ એક્ઝામ્પલ અને રાઇટ એ રિક્વેસ્ટ ફોર ઈચ પિક્ચર। આપણે નીચેના ચિત્રો ઉપરથી હું તમને વાક્ય બોલું, એક્ઝામ્પલ છે એ સમજાવી દઉં છું। પહેલાં એક્ઝામ્પલની અંદર છે ડૉક્ટર દેખાય છે, દર્દી અને નર્સ લખ્યું છે અંદર ચિત્રમાં, કેન ક્યોર એ ટૂથેક, તો શું લખવાનું છે? ડૉક્ટર રાકેશભાઈ વિલ યુ પ્લીઝ
योर माय टूथेक એનું ઉદાહરણમાં બતાવ્યું છે। હવે આપણે પહેલું જોઈએ ચિત્ર ઉપર તમને શેનું લાગે છે દરજીનું લખ્યું છે અંદર કેન સ્ટીચ એ શર્ટ તો શું બોલ લખવાનું છે આપણે જવાબમાં મોહનભાઈ વિલ યુ પ્લીઝ સ્ટીચ એ શર્ટ ફોર મી એવી રીતે ત્રીજું વાક્ય બનાવવાનું છે કેન મેક ફર્નિચર તો નીચે આપણે કેવી રીતે લખીશું રામજીભાઈ વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર फॉर मै हाउस नीचे पाछी नु वाक्य छे मिकेनिक इलेक्ट्रिशियन नु कैन रिपेर इलेक्ट्रिक आइटम्स तो किरीट भाई विल यू प्लीज रिपेर मै टेबल लैम्प एनी नीचे कड़ियो छे कैन ब्लैक बिल्ड वॉल्स तो देवा भाई विल यू प्लीज बिल्ड ए वॉल फॉर माय गार्डन अने छेल्लू वाक्य में एक्टिविटी सिक्स में छे कैन कट हेर तो ललित भाई विल यू प्लीज कट माय हेर तो विद्यार्थी मित्रों हूँ तमने पीडीएफ में बधा वाक्यना जवाब मोकली सारा अक्षरे तमारे पाकी नोट में समझीने लखवानुं छे। हवे आपणे आगळनी एक्टिविटी समझीशुं।